राज्य आईसीआईसी बैंक ना भूतपूर्व कर्मचारी बैंक नी महिला साथे प्रेम संबंध बांधी ने लगन दी लालच आपने बलात्कार गुजार होतो। चेन्नई ने एडिशनल डिस्ट्रिक्ट सेशन कोर्ट आज जे आरोपी ने बलात्कार ना केस मा 10 वर्ष नी कैद नी सजा फटकारी छे। कोर्ट मा हाजिर ला पीड़िता ए वडीलो नी सहमति मेळवा सिवाय कोई पण पुरुष साथे मित्रता थी आगळ संबंध न राखवानी अपील करी छे। धोराजी सेशन एंड डिस्ट्रिक्ट कोर्टे भूतपूर्व बैंक कर्मचारी ने बलात्कार केस में 10 वर्ष की सजा फटकारी है। धोराजी एडिशनल सेशन एंड डिस्ट्रिक्ट जज हेमंत कुमार दवे समक्ष बलात्कार केस चाली जता आ बनाव ने विगतों मुजब भोग बननार आरोपी साथ बैंक में नौकरी करता था। आ समयगाड़ा दरमियान आरोपी भौतिक जसवंत देखवाड़िया भोग बननार ने ललचावी फोसलाव्या प्रेम संबंध में बांधी बैंक की तालीम में अमदावाद गया तेरे होटल कैम्बेइन में रोकाया था। त्या भोग बननार ने पोताना पत्नी तरीके देखाड़ी थी। रात्रे भोग बननार साथ शरीर संबंध बांध्या था। त्यारबाद गांधीला मुकामे माथा में सैथो पूरी और लग्न कर लीधा था। जैसे घरवाड़ा हा पाड़ी तेरे कायदेसर लग्न करीशू तेव कही त्यारबाद शरीर संबंध बांध्या था। बनी परिवार ना वडीलो आंतरज्ञातीय लग्न माटे राजी न थता आरोपी भौतिक जसवंते अन्य स्त्री साथे लग्न करवानी तैयारी करता भोग बननारे नोटिस आपी अने त्यारबाद फरियाद पण करी हती। जे फरियाद ने अनुसंधाने भौतिक जसवंत ने गुजरात नी वडी अदालत माथी आकुतरा जामीन मळ्या हता। अने तारीख 14 नवेम्बर 2019 ना रोज आ केस चलावामां आव्यो हतो। आरोपी तरफ थी भोग बननार साथे ना व्हाट्सअप चेट अने मोबाइल ना कॉल रेकॉर्डिंग रजू कराया हता। जेमां आरोपीए जणाव्युं हतुं के मजा तो बंने करी छे अने अन्य रीते भोग बननार ने शांत पाड़वानो प्रयत्न करायो छे। आरोपी तरफ थी एवी दलील करवामां आवी छे के जे शरीर संबंध बंधायेलो हतो ते शरीर संबंध भोग सजा तथा रूपया 10,000 नो दंड फटकार्यो हतो। हुं दुष्कर्मनी पीड़िता मैं 1.5 वर्ष पहला धोराजी पोलीस स्टेशन में दुष्कर्मनी अगेन्स्ट में कम्प्लेन करेली हती। અને એમના કોરોના ડ્યુરિંગ કોરોના ટાઈમ 1.5 વર્ષ જેવા ટૂંકા સમયગાળામાં મને ન્યાય મળેલ છે અને મેં મારા પેરેન્ટ્સની અગેન્સ્ટ જઈને ભૌતિક જસમંતભાઈ દેખીવાડિયા સાથે પ્રેમ સંબંધ હોવાથી એમનો વિશ્વાસ કરી એમની સાથે શારીરિક સંબંધ બાંધેલો હતો। તો બધી નવજુવાન છોકરીઓ નાની બહેનોને હું સલાહ કરીશ કે જ્યાં સુધી પેરેન્ટ્સની સહમતિ ના હોય અથવા તો જ્યાં સુધી તમે લગ્ન જેવી સામાજિક જવાબદારીમાં બંધાઈ ના જાઓ ત્યાં સુધી કોઈને બી શરીર સોંપશો નહીં। દવે સર આપણા જે જજ છે અહીંયા ધોરાજી કોર્ટના તેમના તરફથી મને પૂરો ન્યાય મળેલો છે તેમજ સરકારી વકીલ આપણે કાર્તિકભાઈ તેમજ અમીનભાઈ નેવીવાલા અને માલવીભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ લોકડાઉનના સમયગાળા દરમિયાન જે હાઈકોર્ટ તરફથી ડાયરેક્શન આવ્યું છે કે જેમાં ઓછા વિટનેસીસ હોય એવા ટ્રાયલ તાલુકા કોર્ટમાં ચલાવવા, આ કેસ સબબ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવે સાહેબે આજરોજ ભૌતિક જસમત દેકીવાડિયા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં સજા ઠરાવેલી છે। આ કેસની આખી વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર અને આરોપી બંને બેંકમાં સાથે નોકરી કરતા હતા। આરોપીએ ગાંઠીલા મુકામે માથામાં સેથો પૂરી અને તારી સાથે લગ્ન થઈ ગયા છે આવા લગ્નની ગોળગોળ વાતો કરી લાલચ આપી અને અમદાવાદ લઈ ગયેલ, અમદાવાદ હોટલ કદમબીનમાં ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ, ત્યારબાદ આરોપીએ અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા અને આ હકીકતની જાણ થતાં ભોગ બનનારે એડવોકેટ શ્રી અમીનભાઈ નવીવાલા મારફતે નોટિસ આપેલ અને ત્યારબાદ આ દુષ્કર્મની ફરિયાદ લાવેલા। આખો કેસ ચાલી ગયેલો। આ કેસમાં આરોપી તરફથી ભોગ બનનાર સાથેના ટેલિફોનિક કન્વર્સેશન રજૂ કરેલા અને જાણે ભોગ બનનારનું ચારિત્ર યોગ્ય નથી આવું પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરેલો, પરંતુ સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલી કે જ્યારે પ્રેમ સંબંધની વાત હોય ત્યારે ભોગ બનનારથી જે ભૂલ થયેલી છે પરંતુ આરોપીએ તેના શરીરનો દુરુપયોગ કરવા માટે જ પ્રેમ સંબંધની વાત કરેલી હોય તેવું એવિડન્સ જોતા જણાય છે। આ સમગ્ર દલીલો અને સરકાર તરફથી સ્ટેટ ઓફ યુપી વર્સિસ નવસાદનો ચુકાદો રજૂ કરેલો કે જ્યારે લગ્નની લાલચ આપી અને લાંબા સમય સુધી, આ કેસમાં એવું હતું કે 2 વર્ષ સુધી શરીર સંબંધ બંધાતો રહ્યો હતો એટલે આવા સમય સુધી શરીર સંબંધ બંધાયેલો હોય છતાં પણ તેને દુષ્કર્મ જ ગણવામાં આવે। આજરોજ
ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમાન હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબે ભોગ બનનારને ન્યાય મળેલ છે તેવી રીતે 376(2)N મુજબ આરોપી ભૌતિક જસમત દેકીવાડિયાને સજા ફરમાવી અને દંડ ફટકારેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.